મિત્રો નમસ્કાર. મકર સંક્રાંતિ અગાસી પર બેઠો છું, કંઈક વિચારતો હતો, મેં વિડીયો બનાવું છું. હું વિચારતો હતો કે સાત્વિક લોકોના જેમ દેવતાઓ હોય છે, પ્રેમ કરુણા દયા, એવી રીતના જે દુષ્ટ વૃત્તિના માણસો, એટલે કે એને આપણે દાનવો કહીએ છીએ, દાનવો નહીં દેવતાઓ હોય છે, રાગ દ્વેષ અહંકાર ઘમંડ ક્રોધ, આ બધા એમના દેવતાઓ હોય. આ માણસ હંમેશા એનું પૂજન કરતો હોય, હંમેશા એની એને એનો દોસ્ત હોય છે, હંમેશા એને સાથે રાખતો હોય છે. કારણ કે આવો માણસ હોય ને, દુષ્ટવૃત્તિનો માણસ, એ ભયભીત હોય છે, એને પોઝિટિવ એટિટ્યૂડ ઉપર વિશ્વાસ ન હોય, સારા થવાથી સારું મળે છે એવું ન હોય, શોર્ટકટ રસ્તાઓ ગોતતો હોય છે. એટલે એના મિત્રનો, એના પડોશીનો, આડોશીનો, સંબંધીનો, સગાઓનો, એના વિશ્વનો, સૌનો દ્વેષ કરતો હોય છે, મારાથી કોણ કેમ બીજો આગળ જાય, એટલે એ બીજાની લાકડી નાની કરવાનો પ્રયત્ન કરતો હોય છે. હંમેશા એ માણસ ભયભીત હોય છે, ભય હંમેશા એની અંદર પલતો હોય છે. બીજાની લાકડીને નાની કરીને પોતાની લાકડીને મોટી કરવાની વૃત્તિ હોય છે એમની અંદર. રોગી હોય છે, આમ તો ખરેખર દયનીય હોય છે, ખૂબ પીડાતો હોય છે. પણ મિત્રો, એક વસ્તુ યાદ રાખવા જેવી છે, જે માણસ ઘા ફેંકે છે એ વિજ્ઞાનનો સિદ્ધાંત પણ છે. પૃથ્વી ગોળ છે, ગુરુત્વાકર્ષણનો નિયમ એને જો પકડી ન રાખે તો ફેંકેલો ઘા હંમેશા એની જ પીઠ ઉપર એકના એક દિવસ આવે છે. કેટલાક ફળોની રાહ જોવી પડે, કેટલાક ફળો ત્વરિત પાકે છે. ચણાને વાવો તો 2-3 મહિનાની અંદર એ તમને ફાલ આપી દે, પાક આપી દે છે. પણ આંબાને વાવો તો એનું મધુર ફળ ખાવા માટે કેટલાક વર્ષો રાહ જોવી પડે, પણ એનું મીઠું મધુરું ફળ મળે છે ખરું. આવા લોકો છે ને, દુષ્ટવૃત્તિના માણસો, એ હૃદયની ગુહાની અંદર પડેલું અમૃત છે એની છાંટ પણ કોઈ દિવસ અનુભવી નથી શકતા. વાવેલું ઉગે છે અને ઉગેલું જ આપણે લણવાનું હોય છે એ આપણે ક્યારેય ખબર જ નથી પડતી. કૌરવો ને પાંડવો આપણે જ છીએ, દુર્યોધન ને અર્જુન આપણે જ છીએ. આપણને ખબર હોવી જોઈએ કે 11 અક્ષિણી સેના અને એક બાજુ સાત્વિક પવિત્ર એવો કૃષ્ણ, આ બેમાંથી બળ્યું કોણ. આપણને ખબર પડે કે જે વાવીએ છીએ એ ઉગે છે અને ઉગે છે એ જ લણીએ છીએ, કરની ભરની જ છે. આ ખબર પડે તો માણસ વ્યવહારમાં, વર્તમાનમાં પોતાની સાથે એટલો સારો વ્યવહાર કરે, બીજા સાથે એટલો સારો વ્યવહાર કરે, અને આ જે આનંદ છે, સુખ છે, સુખનું જરૂર છે, એ આપણી હૃદયની ગુહાઓની અંદર જ છે. આપણે જ આપણા ભાગ્યના વિધાતાઓ છીએ. આપણે જેવું વાવીએ છીએ એવું ઉગે છે, જેવું ફેંકીએ છીએ એવું આપણી પીઠ પાછળ આવે છે મિત્રો. એટલે હંમેશા પોઝિટિવ એટિટ્યૂડ રાખીએ. દાનવોના જે દેવતાઓ છે, દ્વેષ રાગ ક્રોધ મદ ઘમંડ મચ્છર, આ બધાથી આપણે સંભાળીએ. કારણ કે આવા માણસોનો અંતકાળ, આવા માણસનો ઉત્તરાર્ધકાળ અને આવા માણસના જીવનનું ઓલ ઓવર પરિણામ તમે જોજો, જ્યાં જોવું અહીંયા, એ સંતોષકારક ન હોય છે, દુઃખદ હોય છે, આધિ વ્યાધિ અને ઉપાધિથી પીડાતા હોય છે આવા માણસો. એટલે આપણું સુખ છે આપણી મુઠ્ઠીમાં જ છે એવું સમજીને અને આપણે વ્યવહાર કરવો જોઈએ. અસ્તુ જય હિન્દ.